રૂચુને આજે આપણે આવી ગયા છે ગોવા, જ્યાં કુદરતી રીતે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે. અને જોઈ રહ્યા છો મારી પાછળ લગભગ ઘણા બધા નાના મોટા કુંડ છે, અને ત્યાં ગરમ અને ઠંડા પાણીના અલગ અલગ જગ્યાએ એક જ જગ્યાએ લગભગ 108 જેવા કુંડ છે. અને બતાવીએ, ચાલો ગરમ પાણી છે, ઠંડુ પાણી છે, એક સાથે સાથે બધા પાણી છે. ગોધરા અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે, અને જોઈએ ચાલો ગરમ પાણી અને ઠંડા પાણી. મારી પાસે નિયારી રહ્યા છે જે મેન વચ્ચે સેન્ટરમાં, તો મિત્રો ગરમ અને ઠંડા પાણીના કુંડ જોયા પછી આપણે આગળ વધીશું. અને જમણી સાઈડ આવતા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે સોમનાથ મહાદેવનું મંદિર છે, અને આજુબાજુમાં નાના મોટા બીજા મંદિર પણ છે. દશામાતાનું મંદિર છે, પછી હનુમાન દાદાનું મંદિર છે, અને આગળ જોઈશું તો બડિયાદેવ મહારાજનું મંદિર છે, શ્રી શીતળા માતાનું મંદિર છે. ઘણા બધા મંદિરો જોવાલાયક છે અહીંયા. તો જોઈ રહ્યા છો મિત્રો વિડીયોમાં શ્રી મહાદેવનું મંદિર. અહીંયા પ્રાચીન મંદિરોના અવશેષો પણ જોવા મળશે તમને. તો વિડીયોમાં આગળ વધીએ અને પ્રાચીન મંદિરોના જે જૂના અવશેષો છે એ તમને બતાવું. જોઈ રહ્યા છો મિત્રોમાં કે જૂના પથ્થર પણ અહીંયા છે, જે વર્ષોથી એની એ સ્થિતિમાં પડ્યા છે. તો જોઈ લઈએ મિત્રો જૂના અવશેષો મંદિરના, અને આગળ વધીએ સ્મશાન તરફ. તો મિત્રો એક્ઝેક્ટલી મંદિરની પાછળ આપણે ઊભા છીએ, અને જોઈ રહ્યા છો મિત્રો મંદિરની પાછળનો નજારો. અહીંયા જંગલમાં પુરાના તત્વોના મોટા અવશેષો પડ્યા છે, જે મંદિરના બાંધકામમાં આગળ વપરાયા હશે. અને આગળ જોઈ રહ્યા છો મિત્રો હરેક પથ્થરના ઉપર નામ લખેલું છે, અને લોકોની એવી માન્યતા છે કે અહીંયા એક સ્મશાન છે જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવે તો સ્વર્ગવાસ થાય છે તેનો, અને હરિદ્વાર પણ જવું નથી પડતું. એટલે માટે અહીંના વિસ્તારના જે લોકો છે અહીંયા સ્મશાન યાત્રામાં અહીંયા આવે છે. તો મિત્રો ચાલો જોઈએ આગળ મશાન અને
જૂના પથ્થરોનું તમને દર્શન કરાવીશ કે હરેક પથ્થર પર નામ લખેલા છે જે લોકો અહીંયા આવ્યા છે અને જેમની સ્મશાન યાત્રામાં લોકો આવ્યા છે તેમનું નામ લખીને જાય છે તો મિત્રો જોઈએ ચલો હરેક પથ્થર જૂનો પથ્થર અને તેના ઉપર લખેલા નામો Holding on, I know I'm, oh, I know I'm holding on to this, holding on. So let me repeat it. તો મિત્રો મંદિરની પાછળ એક જૂનો બંધ હાલતમાં કૂવો છે તે જૂના પથ્થરથી ચણેલો છે અને એ આપણે જોઈશું મિત્રો કૂવાની અંદર શું છે કે નહીં એ તમને બતાવું જરા તો જુઓ એ જૂનો બંધ હાલતમાં કૂવો કેવો છે એ જોઈએ ચાલો